પવિત્ર શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે. સોમવાર હોય એટલે ઘરના દરેક સભ્ય ઉપવાસ કરતા હોય છે. ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરારી ચીવડાની ઇઝી અને આસાન રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું. માર્કેટ કરતાં પણ ટેસ્ટી એવો ફરારી ચીવડો ઘરે બનીને તૈયાર થાય છે. આ ફરારી ચીવડો બાળકોને પણ બહુ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, ફરારી ચીવડો બનાવવા માટે મેં 1 કિલો બટાકા લીધા છે. બટાકાને સારી રીતે ધોઈ લેવાના છે અને બટાકા મોટા હોય તેવા લેવાના છે, કેમ કે બટાકાનું છીણ પાડવાનું છે. તો બટાકાને ધોઈ અને ઉપરની છાલને કાઢી લેવાની છે. હવે અહીંયા 1 કિલો બટાકા લીધા છે, તેની ઉપરની છાલ મેં કાઢી લીધી છે. હવે બટાકાનું છીણ પાડવાનું છે, પણ છીણ પાડવા માટે આ રીતે છીણી લેવાની છે. ફ્રેન્ડ્સ, ઉપવાસ હોય એટલે માર્કેટમાંથી ફરારી ચીવડો ઘરે લાવતા હોઈએ છીએ. અને તમે જોયું હશે કે માર્કેટમાં જે ફરારી ચીવડો મળતો હોય છે તેનું છીણ મોટું હોય છે, એટલે તે મોટી છીણનો ઉપયોગ કરતા હોય છે. પણ આજે આપણે ઘરે ફરારી ચીવડો બનાવીએ છીએ એટલે આપણને જે છીણ ફાવતું હોય તે બનાવી શકીએ છીએ. તમારે મોટું છીણ રાખવું હોય તો છીણી મોટી લેવાની છે, અને તમે નાનું છીણ જોઈતું હોય તો આ રીતની નાની છીણીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા હું ઘરે ફરારી ચીવડો બનાવું છું એટલે જે મીડિયમ છીણી આવે છે તે જ મેં લીધી છે. અહીંયા કિલો બટાકા લીધા છે, તો કિલો બટાકાનું છીણ છે તે પાડી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં 1 કિલો બટાકા લીધા હતા તેનું છીણ પાડી લીધું છે. હવે બટાકાનું છીણ કાળું ન પડે તેની માટે આપણે એક મોટું વાસણ લેવાનું છે, અને વાસણમાં ઠંડું પાણી લઈ લેવાનું છે. ઠંડા પાણીમાં બટાકાના છીણને લઈ લેવાનું છે, જેથી બટાકાનું છીણ કાળું નથી પડતું. તમને ખબર હશે કે જ્યારે પણ આપણે બટાકાનું શાક બનાવીએ છીએ ત્યારે બટાકાને પાણીમાં સમારીએ છીએ એટલે બટાકા કાળા નથી પડતા. તે જ રીતે આપણે ઠંડા પાણીમાં બટાકાના છીણને લઈ લેવાનું છે. બટાકાનું છીણ છે તે કાળું પણ નહીં પડે, અને બટાકામાં જે એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય તે નીકળી જાય. એટલે આ રીતે આપણે બટાકાના છીણને 2 વાર ધોઈ લઈશું. અહીંયા 1 વાર પાણીમાં ધોઈ લીધું છે, તે જ રીતે મોટો બાઉલ લઈ લઈશું અને બાઉલમાં ઠંડુ પાણી લેવાનું છે, અને ઠંડા પાણીમાં બટાકાના છીણને લઈ લઈશું. હવે આપણે છીણને ઠંડા પાણીમાં 5 મિનિટ માટે મૂકી રાખવાનું છે. ઠંડા પાણીમાં મૂકી રાખવાથી છીણનો કલર ચેન્જ નથી થતો. તમારે 20 થી 30 મિનિટ પછી તળવું હોય તો પણ તેનો કલર ચેન્જ નહીં થાય. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. હવે એક ક્લીન નેપકિન લેવાનો છે, અને નેપકિનની ઉપર છીણમાંથી પાણી છે તે કાઢી લેવાનું છે અને આ રીતે ફેલાવી લેવાનું છે. એટલે બટાકાના છીણમાં એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જશે અને છીણ છે તે ડ્રાય થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે બટાકાના છીણને ઠંડા પાણીમાં 5 મિનિટ માટે રાખ્યું હતું એટલે છીણનો કલર છે તે ચેન્જ નથી થયો. હવે છીણને 20 થી 25 મિનિટ માટે સૂકાવા દેવાનું છે અને પંખું ચાલુ રાખવાનું છે, જેથી છીણ છે તે ડ્રાય થઈ જશે. એટલે છીણને તળતી વખતે વાર નથી લાગતી, અને ફ્રેન્ડ્સ, બટાકાના છીણનો કલર પણ ચેન્જ નથી થયો. તો હવે આપણે છીણને તળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, પવિત્ર શ્રાવણ મહિનાની વાત કરીએ તો શ્રાવણ મહિનો પણ આપણે કરતા હોઈએ છીએ અને સોમવાર પણ કરતા હોઈએ છીએ. અને ઉપવાસ હોય ત્યારે માર્કેટમાંથી ફરારી ચીવડો છે, ફરારી વેફર, ચિપ્સ ઘરે લાવતા હોઈએ છીએ. પણ ઘરે તમે આ રીતે ફરારી ચીવડો બનાવશો તો એકદમ ઇઝી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. આ ચીવડો છે તે બાળકોને પણ સરસ લાગે છે, કેમ કે આપણે મસાલો કરીએ છીએ એટલે બાળકોને પણ બહુ સરસ લાગશે. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લઈશું. તો તેલ છે તે ગરમ થઈ ગયું છે, તો બટાકાના છીણને આપણે તળી લેવાની છે. અહીંયા છીણને વધારે નથી તળવાનું, ગોલ્ડન બ્રાઉન કલરને થઈ જાય તે તળી લઈશું. અહીંયા છીણને તળતા થોડીક વાર લાગે છે, કેમ કે છીણ છે તે થોડું લીલું હોય છે, એટલે 3 થી 4 મિનિટમાં તળાઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, અને મીડિયમ ગેસ પર જ આપણે છીણને તળીશું એટલે છીણ છે તે એકદમ ક્રિસ્પી બને છે. તમે જોઈ શકો છો કે અહીંયા છીણ છે તે સરસ એવું તળાઈ ગયું છે, પણ હજુ પણ થોડો કલર આવે ત્યાં સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળાવવા દઈશું. તો તમે જોઈ શકો છો કે છીણ છે તે તળાઈ ગયું છે, પણ આ રીતે આપણે થોડું પ્રેસ કરવાનું છે જેથી એક્સ્ટ્રા તેલ હોય તે નીકળી જાય. તો એ બટાકાનું છીણ છે તે તળાઈ ગયું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આ રીતે આપણે બધા છીણને તળી લઈશું. હવે અહીંયા મેં 1 કપ શિંગદાણા લીધા છે, કાચા શિંગદાણા લીધા છે, તેને પણ તળી લેવાના છે. તમારે વધારે શિંગદાણા લેવા હોય તો વધારે પણ લઈ શકો છો, પણ મેં અહીંયા 1 કપ જેટલા શિંગદાણા લીધા છે તેને તળી લીધા છે. તો શિંગદાણાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, તો શિંગદાણાને પણ આપણે છીણમાં લઈ લઈશું. હવે આપણે સૂકું ટોપરું લેવાનું છે, અને ટોપરાને પટલી સ્લાઇડ્સમાં સમાઈ લેવાનું છે અને તળી લઈશું. ટોપરુંને તળતા વાર નથી લાગતી, તેનો કલર છે તે જલ્દી ચેન્જ થઈ જાય છે, અને જ્યારે પણ આપણે ટોપરું બહાર કાઢીએ છીએ ત્યારે તેનો કલર ચેન્જ થઈ જશે. એટલે થોડોક એવો કલર ચેન્જ થઈ જાય
પછી તેને કાઢી લઈશું. તો અહીંયા ટોપરું છે તે તળાઈ ગયું છે તો તેને છીણમાં ઉમેરી લઈશું. તે જ પ્રમાણે મેં અડધો કપ જેટલી સૂકી દ્રાક્ષ લીધી છે તેને પણ તળી લઈશું. તમારી દ્રાક્ષ વધારે અને ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો અહીંયા દ્રાક્ષ છે તે તળાઈ ગઈ છે તો દ્રાક્ષને પણ છીણમાં ઉમેરી લઈશું. અહીંયા મેં એક કપ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે તેને પણ તળી લઈશું. તમે લીલા મરચાં પણ લઈ શકો છો, પણ મેં લીલા મરચાં નથી લીધા કેમ કે હું બાળકો માટે ફરાળી ચીવડો બનાવું છું એટલે લીલા મરચાંને સ્કીપ કર્યા છે. પણ તમને સ્પાઇસી ફાવતું હોય તો લીલા મરચાંને તળી અને પછી ઉમેરી શકો છો. પાન તળાઈ ગયા છે તો પાનને પણ આપણે છીણમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને અવાજ પરથી ખબર પડી ગઈ હશે કે આપણો ચેવડો ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે. હવે જે માર્કેટમાં ફરાળી ચેવડો મળતો હોય છે તેનો એક જ ટેસ્ટ હોય છે, પણ આજે આપણે ફરાળી ચેવડો ઘરે બનાવ્યો છે એટલે બાળકોને ભાવે અને ઘરના સભ્યોને ભાવે તે પ્રમાણે મસાલો કરીશું. તો 2 ચમચી દરેલી ખાંડ ઉમેરવાની છે, સ્વાદ પ્રમાણે સિંધો મીઠું જે ઉપવાસ મીઠું ખાતા હોઈએ છીએ તે મીઠું ઉમેરવાનું છે, 1 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. લાલ મરચું તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ લાલ મરચું ઉમેરવાથી તેનો કલર છે તે બહુ સરસ આવે છે. 1/2 ચમચી સૂકી વઢેરી ઉમેરવાની છે. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરવાનું છે. હવે જે માર્કેટમાં ફરાળી ચેવડો મળતો હોય છે તેના કરતાં પણ ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી ચેવડો ઘરે બનીને તૈયાર થઈ ગયો છે. હવે પવિત્ર શ્રાવણ મહિનાની વાત કરીએ તો શ્રાવણ મહિનો આપણે કરતા હોઈએ છીએ અને સોમવાર તો ઘરના દરેક સભ્ય કરતા હોય છે. અને સોમવાર હોય કે શ્રાવણ મહિનો હોય, ફરાળી વસ્તુ આપણે માર્કેટમાંથી લાવતા હોય છે, પણ આ રીતે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ટેસ્ટી એવો ફરાળી ચેવડો ઘરે બનીને તૈયાર થાય છે. તો તમને આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.